બધી વસ્તુના ભાવ વધતા જાય લગન પછી પતિ પતિના ભાવ ઘટતા કેમ જાય લગ્ન પેલા સંબંધ કર્યો ત્યારે કેવો ભાવ હોય હે ટાઈમે મેસેજ નો આવ્યો તો મોઢા પગડી જાય અને ઓલય વળી મારો દીકરા માં વાત કરતા કાંઈક તો બોલ તો દીકરી કે મારા મમ્મી બેઠા મારે કેમ બોલવું કાંઈક તો બોલ પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ એતા અભ્યાસા ના મિલે હોય બિના કૃપા ભગવંત પ્રિય બોલવું સજનતા ને એમાં બાપુ આપણા બાર જ્યોતિર્લિંગ બારે બાર જ્યોતિર્લિંગ એમાં ગુજરાત એટલું ભાગશાળી છે બે જ્યોતિર્લિંગ ગુજરાત ને મેળ્યા છે પ્રથમ જ્યોતિર્લિંગ બાર જ્યોતિર્લિંગ પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સ્વામીઓનાથ એ આપણે ગુજરાતની ભૂમિને અને નાગેશ્વર મહાદેવ જેને વંશ વેલો વધારવો હોય એને નાગેશ્વરની ની હાથે હાથ ની અલગ અલગ સાધના ઉપાસના આ જે કથાનું આયોજન થયું એમાં પુજ્યંડલેશ્વર માતૃ સ્વરૂપા નિર્મળાબાનો પણ શુભેચ્છા લેટર આખો સફાઈને અહીંયા મોકલ્યો છે એમને પણ હું અત્યારે યાદ કરું છું એને પણ આપણે તાળીઓથી ને પણ વધાવીએ મારે એ ખાદી વાત કહી અને પછી કારણ કે દિવસે પણ કથા છે સમયસર આપણે પૂરું કરીશું પણ એક વાત તો મારે કરવી પડે ને બાપુ અહીંયા આવ્યો છે મજા આવે તમે અત્યાર સુધી બધા હજળ બેઠા નવ વાગ્યાના બેઠા હતા બોલો નાટક આપણું સરસ જોયું એ પછી પાછું સન્માન થયા એ પછી પાછા અમે ને બધું ગોઠવીને તબલા ગોઠવા એ પછી અમે પ્રોગ્રામ ચાલુ કર્યો કેટલા લાંબા સમયથી તમે બેઠા છો અને બહુ જાજો ટાઈમ નથી લેવાનો ઘડીક બે હજુ બધા એમ અમુક ન થાય કે હાય પૂરું કરશે તો હાલો વહેલા જ નીકળી ટ્રાફિકમાં રોડે સીડે લાગ્યા એટલે દડવાની બહુ વસ્તુ વકડાયા દડવાના પ્યાંડા હાય છે બાપુ આગળ મને અવડો મોટો પેંડો દઈ ગયા હા હું તો એટલું જ કહું હવે આ લગ્નમાં વ્યવહારના જે પછી જન્મદિવસના આપણે ઉત્સવ ઉજવીએ ને એ કેક બન કરવા કેકમાં ઈંડા આવે છે હા કેક કાપવાનું બેન જ કરજો કેક વાળાના ફોન આવી કે માફી માંગો તમારથી ના કેમ પડાય હવે હમણાં તો ઈ ઘોબા બહુ ઉપાડે હમણાં મારે ઓલું બાપુ ઘોડાનું બોલાઈ ગયું ઘોડાનું બોલાડું ને કાઈ ઘોડું આપડે દેવ મુનિ છે સાહેબ આપણે એના પાલકો છીએ હે અશ્વને ગાય દેવ મુનિ છે હું ખાટલા ઉપર ન સામાન્ય વસ્તુ થઈ વરાજાને ટેસ્ટ થી બેસાડો ને આમ એમ રૂડો લાગે તો એક જણો ખાટલો ઠેકાડતો ઘોડાનો મગજ ગયો હું તે કઈ નાખ્યો હજી પીડ્યું ખાટલા ખાટલા ઠેકડાય ઘોડા થી યાર પાપ લાગે અશ્વ દેવ છે આવું કોઈ કરતા હોય તો અશ્વના પ્રેમીઓ હોય ને કહેજો મારી ઉપર ફોન ચાલુ છે એવું પ્રોગ્રામ માં બોલ્યો ને ખાટલા થોડા ઠેકડાય ને એમાં મારે થોડુંક વધારે બોલાઈ ગયું ધાતુ તો હજી એની રી બાપુ કઈ અરે મેં કીધું આવી રીતે ફોન શરૂ થયા હું એ વળી બાપુ ત્યારે કચ્છમાંથી આવતો અને મારા એટલે મારે બીજું તો બોલાય નઈ ગાડીમાં ભેગા એટલે ફોન આવ્યો મને કે ભાઈ બોલો છો મેં કીધું હા ભાઈ મને કે તમારી ક્લિપ એક વાયરલ થઈ કર મને કે તમે કે ઘોડા માટે બોલ્યા અરે એમ કહો ને યુટ્યુબમાં વાયરલ થોડું કેવાય પેલા મને કે તમે ઘોડા માટે બોલ્યા છો આવું કેમ બોલ્યા છો ઘોડો તમારો ના ઘોડા ઉપર તમે હતા કે ના એ ખાટલો તમારો હતો મને ના તો હું તું સોટો છું મેં તારું કાંઈ નથી મને કે અમારે ઘોડો છે મેં તો અમારા બાપ દાદા નહીં છે અમે ઘોડા વગીને ઘોડાને પ્રેમ કરીએ એટલે અશ્વને પ્રેમ તમે ઘોડો કહો છો અમે અશ્વ કહીએ ને એ અવતાર હોય મેં કીધું ખાટલા ઠેકડે મને કે એ વાત છે એ વાત છે તો મૂકો ને મારા બાપ નગર બાપુ જે બોલજે એ મૂકે પાછા આપણે જે ફોનમાં એને વાતો કરી હોય ને એ પાછું મૂકે મેં તો ઘણીવાર માફી માગી લઉં અમુક ને જેને સરચાર ન કરવી એ માફી માગી લઈ પણ કઈ ઘોડા કઈ બાપુ ભગવાન ઉપર ભગવાન પાસે બધા પ્રાણીઓ ગયા બ્રહ્મા પાસે હમણાં મને ફોન આવ્યો કીડી થી લઈને હાથી સુધી બધા ગયા બગલા કોયલું ગયા બ્રહ્માપાન અને આપડી ફરિયાદ કરી માણાની જાતની બધા કીધું કે પ્રભુ માફ કરજો આ તમે સૃષ્ટિ નું સર્જન તમે કર્યું તા કે હા તમામ જીવ તમે બનાવ્યા તા કે હા એક માણસ નો બનાવ્યો તો તમને વાંધો શું તો અરે ગાંડાઓ બ્રહ્મા એ કીધું ગાંડા માણસ તો બધાનું સરખું કરે છે સંચાલન કરે છે બધાનું પોષણ કરે છે પોષણ શું કરે જે કરે અમારી ઉપર જ કરે ઉપમા બધી અમારી એની એક ઉપમા જ નહીં કાંઈ કહેવાય ને હાવ ઘોડા જેવો હારો હોય તો કે છે ને હાવ જ કોઈ દી અમારો હાવ જ આવી જવું તો કોઈ દી એમ નથી કીધું છે ને નાથો

કરી પ્રભુ ઘોડા ગાડી કરી આવો પાલીતાણા પંદર પંદર બહુ સરસ સંત પ્રેમી માણા એક જોડીમાં બાપુ સલમ નહીં પીડ્યો એટલે એક થેલીમાં અને લાકડી આમ આમ કરીને ઉભા હોય પાલિતાણા બજારમાં અડધું જ બોલે એમાં પડકે ગાડી વાળો ઉભે રહ્યો ઘોડે પૂરું કર્યું ખંભો બગડ્યો

એ ઘોડાગાડી બીજા હતા એને બધાની હેઠા ઉતરે પછી હોય જાય કે ઘોડાને એક ધોકો નાખ્યો ને તળેટીમાં રેઢી ઘોડાગાડી ગયો તો ઓલો ઘોડાગાડી વાળ કે એ પપ્પા એ પપ્પા તાકે ઘોડો ગયો એમ જા એની બહુ ભૂપતભાઈ કહેજો એક દેવ બે ત્રણ વાતો બેઠકમાં થાય એવી બહુ સરસ મારે સુરાભાઈ મામા થાય સારા તો સાધુ પ્રેમી માણસ ભજન આવતા હોય ચાર વાગ્યા પોગે અમારે ત્યાં રામાપીરનો ધૂણો છે या पुंहिंजा नाइण बापू